નમસ્તે ફ્રેન્ડ્સ, નીલુસ રસોઈમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવશું પીઝા ઉત્તપ્પા. આ બહુ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે, કેમ કે એમાં આપણે ભાજીનો ઉપયોગ કરવાના છીએ. સો એને માટે આપણને જોઈશે કાંદા, કેપ્સિકમ, સ્પિનેચ, ટોમેટો, ઓલિવ્સ અને હેલોપીનો. હવે એક મોટા બાઉલમાં આપણે 1 કપ રવો લઈએ, એમાં 2 કપ દહીં અને બધી સમારેલી ભાજી અને શાક આપણે એડ કરશું. અને હેલોપીનો જો છોકરાઓ ના ખાતા હોય તો નહીં નાખવું. આનો ટેસ્ટ એકદમ પીઝા જેવો આવે છે અને હેલ્ધી પણ છે, કેમ કે આ મેંદાની બદલે આપણે રવામાં કરીએ છીએ. હવે આપણે એમાં ચીઝ નાખશું. મેં અહીંયા 1 કપ ચીઝ લીધી છે, તમને જોઈએ એ પ્રમાણે થોડી વધારે નાખવી હોય તો નાખી શકો છો. હવે રેડ ક્રશ્ડ પેપર સ્વાદ અનુસાર, ઓરેગાનો, અને બેસિલ્સ. સો જો તમારી પાસે ફ્રેશ બેસિલ્સ હોય તો તમે ફ્રેશ બેસિલ્સ લઈ શકો છો. અને ઇટાલિયન સિઝનિંગ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધતું નાખી શકો છો. હવે સોલ્ટ સ્વાદ અનુસાર. હવે બધું આપણે બરાબર મિક્સ કરશું. હવે થોડું થોડું પાણી નાખવાનું છે અને આપણે ઘટ્ટ ખીરું બનાવવાનું છે. આ તમે સવારે બ્રેકફાસ્ટમાં કે લંચ કે ડિનર કે નાસ્તામાં ગમે ત્યારે ઇન્સ્ટન્ટલી બનાવી શકો છો. છોકરાઓને ટિફિનમાં પણ આ બહુ ગમે છે. હવે આપણું ખીરું તૈયાર છે. હવે 10 મિનિટ સુધી આપણે એને કવર કરીને રહેવા દઈશું. 10 મિનિટ પછી જોઈ લેવાનું કે ખીરું બરાબર ઘટ્ટ છે કે નહીં, ને જો 1 ચમચી પાણી નાખવાનું હોય તો નાખી શકો છો. હવે ઈનો ફ્રૂટ સોલ્ટ 1 ટીસ્પૂન. યાદ રાખો કે ઈનો તમારે જ્યારે બનાવવા તૈયાર હો ત્યારે જ એડ કરવાનો છે. કન્સિસ્ટન્સી આ પ્રમાણે ઘટ્ટ હોવી જોઈએ, થીક. હવે એક નોનસ્ટિક પેન લેવાની છે અને આપણે નાના નાના મિની ઉત્તપ્પા ઉતારશું. જો તમારી પાસે આવી સેક્શનલ વાળી પેન ન હોય તો તમે સાદી નોનસ્ટિક પેન પણ લઈ શકો છો અને એમાં નાના નાના ઉત્તપ્પા કરી કઢાય. ઢોસા પેનમાં પણ તમે નાના ઉત્તપ્પા ઉતારી શકો છો એકસાથે. હવે ખીરું બરાબર સ્પ્રેડ કરી લઈશું. અને આને જરા થોડા થીક કરવાના છે આપણે. વચ્ચે ડેકોરેશન માટે ઓલિવ્સ મૂકશું. હવે આપણે આને કવર કરીને ઢાંકીને આપણે સ્લોથી મીડિયમ ફ્લેમ પર 2-3 મિનિટ ચડવા દઈશું. હવે 3 મિનિટ પછી તમે જોશો કે એકદમ સરસ રીતે સુકાઈને અંદરથી ચડી ગયા છે. હવે આપણે સાઈડ ચેન્જ કરતા પહેલા ઉપર થોડું તેલ નાખશું. હવે સાઈડને ચેન્જ કરશું. એકદમ ફાઇન ક્રિસ્પી થઈ ગયા છે. હવે બીજી સાઈડને પણ આ જ રીતે આપણે ચડવા દેવાના છે, પણ કવર કર્યા વગર.
પિત્ઝા ખાવાનું જો તમને મન થયું હોય તો તમે આ ટ્રાય કરી શકો છો. ઇન્સ્ટન્ટલી બની જાય છે અને ધેટ ઓલ્સો મેંદા વગર. ઇટાલિયન સ્પાઇસીસ અને ચીઝથી આ પિત્ઝા ઉત્તપા બહુ જ ટેસ્ટી બને છે. તમે જરૂરથી ટ્રાય કરજો. હવે થઈ ગયા છે, આપણે સર્વ કરશું. હવે સર્વ કરતી વખતે એને ચીઝથી ગાર્નિશ કરવાના. ને ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, ફ્રેન્ડ્સને શેર કરો અને કમેન્ટ સેક્શનમાં લખીને કહો તમને કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.